નમસ્કાર, બુલેટિન માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. ગઢ ચિરોલીમાં C-60 કમાન્ડો અને નક્સલી વચ્ચે ફાયરિંગ ચાલુ. 13 નક્સલી એન્કાઉન્ટરમાં ઠાર, 6ના શબ મળ્યા. ગુજરાતની ધરા ઉપર કોરોના મહામારીને નાથવા માટેનું શસ્ત્ર મનાતી વેક્સિનનું ઉત્પાદન શરૂ થશે. અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી. સિવિલમાં 50% દર્દીઓ ઘટ્યા અને ખાનગી હોસ્પિટલમાં 55% બેડ ખાલી પડ્યા. ઇઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષ શાંત થાય તેવી શક્યતા. વિશ્વ સમુદાય અપીલ અને પ્રયત્નો કરી રહ્યું છે. આ વખતે હમાસ સાથે પણ ગુપ્ત વાટાઘાટ થઈ. રાજકોટ સિવિલમાં 50થી વધુ અટેન્ડન્ટ અડધી રાત્રે હડતાલ પર ઉતર્યા. કોવિડ દર્દીઓ રામ ભરોસે, એજન્સીની તમામને છૂટા કરવાની કાર્યવાહી શરૂ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાના પગલે પપૈયાના પાકમાં 10% અને કેરીના પાકમાં 15% નુકસાન થયું હોવાનું સર્વે દરમિયાન જાણવા મળ્યું છે. જિલ્લામાં અસરગ્રસ્ત 71 હેક્ટરમાં સૌથી વધુ બાગાયતી પાકોમાં નુકસાન થયું છે. જિલ્લા બાગાયતી અધિકારી ભાવિનભાઈ દ્વારા મોડાસા, માલપુર અને મેઘરજ તાલુકાના ખેડૂતોની મુલાકાત કરીને નુકસાની અંકાઈ છે. જિલ્લામાં ચાલુ વર્ષે 1500 હેક્ટરમાં પપૈયાની ખેતી કરાઈ છે. મોડાસાના રવિપુરા, કંપા, પહાડપુર અને બોરડી તેમજ માલપુરના અણિયોર, કંપા, ધનસુરાના ખીલોડિયા, નવાપુરા, બાયડના કોજન, મહાદેવપુરા અને સવેલા તેમજ ભિલોડાના શંકરપુરા, નવા ભવનાથ અને મેઘરજના વલુના, કુંભરા અને ઇપલોડા સહિતના ખેડૂતોએ 125 હેક્ટરમાં કેરીની ખેતી કરી હતી. અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાના પગલે સૌથી વધુ બાજરીમાં 15-20% જેટલું નુકસાન થયું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી જીઆર પટેલે જણાવ્યું હતું. જિલ્લામાં છેલ્લા 2 દિવસથી 18 જેટલા કર્મચારીઓની ટીમ વાવાઝોડાથી નુકસાન થયું હોવાનો સર્વે કરી રહી છે. સૌથી વધુ બાજરીનું વાવેતર બાયડ તાલુકામાં થયું હોવાનું નોંધાયું છે. જિલ્લામાં ઉનાળુ સિઝન દરમિયાન 16000 હેક્ટરમાં ઉનાળુ પાકો જેવા કે બાજરો, બાજરી, જાર અને પશુઓ માટેના ઘાસચારાનું થયું છે. હિંમતનગરમાં કોરોના રસીકરણ કેન્દ્રો ઉપર અપૂરતા પ્રમાણમાં રસીના ડોઝ આવતા રસી લેવા આવનાર લોકોને રસી ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. હિંમતનગરમાં 3 રસીકરણ કેન્દ્રો પર 5 દિવસ બાદ આજે ગુરુવારે રસીની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં પ્રથમ 100 વ્યક્તિને જ રસી આપવાની હોવાથી અને તેમાં 40 ડોઝ બીજા રાઉન્ડના લોકો માટેના હોવાનું ફરજ પરના કર્મીએ જણાવતા પ્રથમ ડોઝ લેવા આવનાર લોકોએ હોબાળો મચાવ્યો હતો. શહેરની જરૂરિયાત મુજબ રસીના ડોઝ મોકલવામાં આવે અને રસીકરણ માટે અસરકારક આયોજન ગોઠવવામાં આવે તે જરૂરી છે. હિંમતનગરમાં 3 સેન્ટરો ઉપર ગુરુવારે 45 વર્ષથી ઉપરના કે જેમને કોવિશિલ્ડનો ડોઝ લીધાને 84 દિવસ થયા હોય તેમજ કોવેક્સિનના પ્રથમ ડોઝ લીધાને 28 દિવસ થયા હોય તેમને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જે લોકોને પ્રથમ ડોઝ આપવાનો છે તેમના માટે જેમ જેમ વેક્સિન ઉપલબ્ધ થશે તેમ સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સિન અપાશે તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સતીશ વ્યાસે જણાવ્યું હતું. કોરોના સંક્રમણ વધતા અપાયેલા આંશિક લોકડાઉન ઉપરાંત ઉત્તર ગુજરાતના 9 શહેરોમાં વધારાના નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા, જેમાં મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર બાદ કડી, વિસનગર, ડીસા, રાધનપુર અને મોડાસા શહેરમાં પણ સંક્રમણમાં છેલ્લા 15 દિવસથી વધારાના નિયંત્રણોમાં આવશ્યક ચીજ વસ્તુ સિવાયના વેપાર ધંધા બંધ રહ્યા હતા. આ શહેરોમાં હવે તારીખ 22 થી તારીખ 27 મે સુધી સવારે 9 થી બપોરે 3 સુધીના 6 કલાક વેપારીઓને વેપાર ધંધા ચાલુ રાખવાની છૂટછાટ આપવામાં આવી છે. 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. જોકે રાજ્યના આંશિક લોકડાઉનના 36 શહેરોમાં સમાવિષ્ટ આ ઉત્તર ગુજરાતના 9 શહેરમાં રાત્રિ કર્ફ્યુ યથાવત હોય તેની અમલવારી ચાલુ રહેશે. જોકે મુખ્યમંત્રી દ્વારા 36 શહેરોમાં આંશિક લોકડાઉન હળવું કરવાની જાહેરાત બાદ
મોડી સાંજ સુધી તંત્ર સુધી ક્યાં વેપાર ધંધામાં છૂટછાટ નિયંત્રણ અંગેની સ્પષ્ટતા ન સૂચવતા તંત્રએ વિગતે સૂચના આવે પછી કહી શકાય તેમ જણાવ્યું હતું। कोरोना वच्चे एक अन्य बीमारी हवे महामारी नू स्वरूप लई रही छे। कोरोना थी संक्रमित दर्दियों पर ब्लेक फंगस नू जोखम तोड़ाई रही छे। आ बीमारी आँखोनी साथे फेफसा अने मगज पर पण घातक असर छोड़े छे। चार राज्यों आ बीमारी ने महामारी घोषित करी एना आंकड़ा नोटिफाई करवाना निर्देश आप्या छे। ब्लेक फंगस ना इलाज माटे कोविड प्रोटोकॉल नी साथे एंटी फंगल दवाओ आपवामां आवी रही छे, परंतु पटना नी सरकारी आयुर्वेद कॉलेजे एना इलाज माटे एक आयुर्वेदिक उपाय शोध्यानो दावो कर्यो छे, जे अत्यारे चर्चानो विषय बन्यो छे। ज्यारे एलोपेथी डॉक्टरो कहे छे के आ फंगल इन्फेक्शन छे अने एनो इलाज जड़ो द्वारा न करी शकाय। डॉक्टरोना संगठन आईएमए कहे छे के महामारीना समयमां आवा नॉन सीरियस दावा न करवा जोईए, एनाथी लोकोमां भ्रम वधे छे। राजकोट सिविल हॉस्पिटल में 50 वधु एटेंडेंट अर्धी राते हड़ताल पर उतरी गया है, त्यारे हवे कोरोना ना दर्दियों राम भरोसे थई गया है। एजेंसी मार्फत आउटसोर्स थी काम करता एटेंडेंट नो आक्षेप छे के तेमनो पगार टाइमसर थतो नथी अने पूरतो पगार आपवामां आवतो नथी। सिक्योरिटी द्वारा गैरवर्तन करवामां आवे छे अने गर्ल्स एटेंडेंट पासेथी उपरी एसआई मोबाइल नंबर नी मांगणी करे छे। आ उपरांत सिक्योरिटी द्वारा धमकी आपवामां आवती होवानो पण आक्षेप करवामां आव्यो छे। हाल प्रदुमनगरना पोलिस स्टाफ हॉस्पिटल पहुंची मामलो थाळे पाडवानो प्रयास करी रह्यो छे। राजकोट में 24 कलाक में 21 दर्दीना मौत थया छे, जो के आ अंगे आखरी निर्णय डेथ ऑडिट कमिटी द्वारा लेवामां आवशे। गईकाले 17 दर्दीना मौत थया हता, जेमां डेथ ऑडिट कमिटी में कोविड थी एक दर्दीनुं मौत थयानुं जाहेर थयुं हतुं। आज नवा 192 केस नोंधाया छे। राजकोट में कोरोनाना केसनी संख्या घटीने हवे 200 थी पण नीचे आवी गई छे। शहेर में कुल केसनी संख्या पण 40,497 पर पहुंची छे, तेमज अलग अलग हॉस्पिटल में 1,270 दर्दी सारवार हेठळ छे। आजे 224 दर्दी कोरोना मुक्त थता डिस्चार्ज आपवामां आव्यो छे। दुकान खोलवानी मंजूरी मळी जता वेपारीओना जीवमां जीव आव्यो छे। आजे सवारे 9 कलाकथी दुकान शरू थई जशे। अत्यारे वेपारीओने अर्धो दिवस दुकान खोलवानी मंजूरी आपी छे। गुरुवारे सरकारे अनलॉकनी जाहेरात थता राजकोटमां महिलाओए ब्यूटी पार्लरमां एडवांस बुकिंग कराव्या हता। लॉकडाउनने कारणे अत्यार सुधी ब्यूटी पार्लर बंद हता। ब्यूटी पार्लर खोलवाने मंजूरी मळता गुरुवारे सांजे एडवांस बुकिंग थई गया हता। राजकोटमां अंदाजित 15,000 वधु बुकिंग थया छे अने सौथी वधु हेर ट्रीटमेंट माटे बुकिंग थया होवानुं ब्यूटिशियन કૃણાલભાઈ ગોહિલે જણાવ્યું હતું। ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, લાખા જીજાજી રોડ પર, ધી કાંટા રોડ, દિવાનપરા માર્કેટ, કોઠારિયા, નાકા, સોની બજાર વગેરે બજારો રાબેતા મુજબ ચાલુ થઈ જશે। સામાન્ય રીતે રાજકોટમાં 10-15 બજાર ચાલુ થતા હતા, પરંતુ અત્યારે સવારના 9 થી બપોરના 3 સુધી દુકાનો ખોલવાની મંજૂરી મળતા હવે રાજકોટના બજારો સવારથી જ ખુલી જશે। બપોરના 3 સુધી જ દુકાનો ચાલુ રાખવાની મંજૂરી મળતા વેપારીઓ લંચ બ્રેક સમયે દુકાન બંધ રાખવાનું ટાળીને પોતાનો વેપાર ચાલુ રાખશે। कोरोना महामारी में ऑक्सिजन लेवल नी तपास करवी घणी जरूरी छे, तेना माटे ऑक्सीमीटर घणी ज डिमांड छे। मेरठ में स्थितिनो फायदो उठावीने ऑक्सीमीटर बनावनारी टोळकीनो पर्दाफाश थयो छे। आ टोळकीना 5 लोकोनी पोलीसे धरपकड़ करी छे, जेनी पासेथी 200 ऑक्सीमीटर मळी आव्या छे। आश्चर्यनी वात ए छे के पकड़ायेला तमाम आरोपी 8મું ફેલ છે। મેરઠના એએસપી અજય સાહનીએ જણાવ્યું છે કે શહેરમાં લીસાડી ગેટ વિસ્તારના એક મકાનમાં ગેરકાયદેસર રીતે ઓક્સોમીટર બનાવવામાં આવી રહ્યા હતા। સર્વેલન્સ ટીમના એક્સપર્ટ મનોજ દીક્ષિતને સાદા કપડામાં ગ્રાહક બનાવીને મોકલવામાં આવ્યા હતા। લગભગ 2 કલાકની તપાસ બાદ ખ્યાલ આવ્યો કે બંધ મકાનમાં ગેરકાયદે રીતે ઓક્સોમીટર બનાવવાની ફેક્ટરી ચાલી રહી હતી। આ ટોળકીનો ચીફ ઇમરાન છે, જે બુનકર પોલીસ સ્ટેશનના લીસાડી ગેટનો રહેવાસી છે। સર્વેલન્સ ટીમના પ્રભારી મનોજ દીક્ષિતે જણાવ્યું હતું કે ઇમરાન 8મું ધોરણ ફેલ છે, તે ગેસ કટર બનાવવાના ઉપકરણનું કામ કરતો હતો। જેવી જ કોરોનાની મહામારીની ગતિ પકડી તે ઇમરાને નકલી ઓક્સોમીટર બનાવવાનું કામ શરૂ કરી દીધું। એક ઓક્સોમીટરને 2,500 થી 3,000 રૂપિયામાં વેચવામાં આવતું હતું। છેલ્લા 2 મહિનામાં તેની ગેંગે 4 થી 5,000 લોકોને આ નકલી ઓક્સોમીટરની સપ્લાય કરી છે। લોકડાઉનના નિયંત્રણોની વચ્ચે પણ સુરતનો ડાયમંડ ઉદ્યોગ તેજીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે। હોંગકોંગ, યુએઈ અને યુએસએની ઇકોનોમી ખુલવાને કારણે આ દેશોમાંથી પોલિશ્ડ હીરાની ભારે માંગ નીકળી છે। હીરા ઉદ્યોગમાં ઉત્પાદનની મંજૂરી મળવાના કારણે રફ હીરા પોલિશ કરવાનું કામ જોરશોરથી ચાલે છે।
રોજગારી મળવાના કારણે આશરે 30% કારીગરો પાછા ફર્યા છે, જ્યારે ગત વર્ષે લોકડાઉન દરમિયાન 60-70% કારીગરો તેમના વતનમાં જતા રહ્યા હતા. નવેમ્બરથી સુરતમાં પોલિશ્ડ હીરાની નિકાસો સતત વધી રહી છે. ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન વાર્ષિક આધાર ઉપર તેના અનુક્રમે 60% તથા 141%ની જંગી વૃદ્ધિ જોવા મળી છે. 31 માર્ચના અંતે પૂરા થયેલા નાણાં વર્ષ 2020-21માં અહીંથી પોલિશ્ડ હીરાની નિકાસમાં 5.92 ગણો વધારો થવાની સાથે રૂપિયા 9,693.84 કરોડની થઈ ગઈ છે. નાણાં વર્ષ 2019-20માં 1638.35 કરોડની નિકાસ થઈ હતી. સુરત ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ નાનુભાઈ વેકરિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે માંગ વધવાથી પોલિશિંગ યુનિટ્સમાં ધૂમકામ થઈ રહ્યું છે. આ વખતે કોરોનાની લહેરમાં પણ કારખાના ચાલે છે, જોકે 20-30% કારીગરોની ગેરહાજરી છે, તેથી માંગ પૂરી કરવા માટે વધુ કામ કરવું પડે છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે 12 દિવસથી જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે આજે શાંત પડે તેવી ઉજળી સંભાવના સર્જાઈ છે. વિશ્વના અનેક દેશો દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યા તેનું આ પરિણામ છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ થયું હતું તેની વિરામની નજીક પહોંચી ચૂક્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે આ વખતે કેટલાક પક્ષોએ પણ હમાસ સાથે પણ ગુપ્ત વાતચીત કરી છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 230 લોકોના મોત થયા છે. આ પૈકી મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સૌથી વધારે નુકસાન ગાઝા પટ્ટીમાં થયું છે. અહીંથી જ અત્યાર સુધીમાં ઇઝરાયલ પર રોકેટ હુમલા થયા છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સોમવારે સીઝફાયરની સંભાવનાની નકારી દીધી હતી. હમાસ અત્યાર સુધી ઇઝરાયલ પર 3,000થી વધારે રોકેટ છોડી ચૂક્યું છે. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલની એરફોર્સે ગાઝા પટ્ટીમાં કરેલા હુમલામાં તે કાટમાળમાં તબદીલ થઈ ગયું છે. 2 દિવસથી સંઘર્ષની સ્થિતિમાં કઈ હસ્તક ઘટાડો થયો છે. સોમવાર બાદ મંગળવારે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે ફોન પર ચર્ચા કરી હતી. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે રસીકરણ અભિયાનને વેગ નહીં અપાય તો કોરોના સંબંધી સાવચેતીઓના પાલનમાં લોકો બેદરકાર રહેશે તો 6-8 મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગરે કહ્યું છે કે રસીકરણ અભિયાનને વેગ આપવા ઉપરાંત કોરોનાને અટકાવવાના નિયમોનું પણ સંપૂર્ણપણે પાલન કરવું પડશે તો જ કોરોનાની ત્રીજી લહેર અટકાવી શકાશે. પ્રોફેસર વિદ્યાસાગર સૂત્ર મોડેલ દ્વારા સંક્રમણના ઉતાર ચઢાવનું અનુમાન કરતા વૈજ્ઞાનિકોમાં સામેલ છે. તેમણે ઇટાલીની સેન રેફેલ હોસ્પિટલના સંચાલકોનું રિસર્ચ કર્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાથી સાજા થયાના 8 મહિના સુધી લોહીમાં એન્ટીબોડી રહે છે. તે પછી એન્ટીબોડી ઘટવા માંડે છે, જેની અસર શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા પર પડે છે. પ્રો વિદ્યાસાગર ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજીના સીરો સર્વેમાં પણ આ જ વાત છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાથી સાજા થયાના 5-6 મહિનામાં એન્ટીબોડી ઘટવા માંડે છે. તો આ હતા આજના બુલેટિન સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.